નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની, આપ જોઈ રહ્યા છો મારું મંતવ્ય. મારું મંતવ્યમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે અમદાવાદના બે એ અધિકારી જે એકદમ કોઈ પણ પ્રકારનું કોઈ પણ વ્યક્તિનું ચલાવી નથી લેતા, ના તેઓ નેતાનું સાંભળે છે કે ના કોઈ પણ જાહેર જનતાનું, કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નથી આવતી. શું આ પ્રકારના અધિકારીઓ માત્ર અમદાવાદને જરૂર છે કે સમગ્ર ભારતભરમાં? તેના વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મારું મંતવ્યમાં. વાત કરીએ અમદાવાદના હાલના બે જે અધિકારીઓ છે, વિજય નેહરા અને એ કે સિંઘ, જેઓ કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરતા નથી અને કોઈ પણ પ્રકારનું ભ્રષ્ટાચાર આચરતા નથી, ત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ કે શું માત્ર અમદાવાદને જ આ પ્રકારના અધિકારીઓની જરૂર છે કે પછી આખા સમગ્ર ગુજરાતને અને સમગ્ર ભારતભરને આ પ્રકારના અધિકારીઓની જરૂર છે. તો આપ પણ કોલ કરી અને આપનું મંતવ્ય જણાવી શકો છો અમારા આ ખાસ કાર્યક્રમમાં. તો વાત કરીએ, જે રીતે તેમણે જણાવ્યું છે કે ન પૈસા ખાઈશું ન ખાવા દઈશું, તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. તો વાત કરીએ દર્શક મિત્ર, ખેડૂત મિત્ર આપણી સાથે જોડી ગયા છે, જે જણાવશો જે રીતે હાલ અમદાવાદમાં બે અધિકારીઓ કામ કરી રહ્યા છે, મહાઝુંબેશ ચલાવી રહ્યા છે, શું કહેવું છે આપનું અંગે? બેન, એ વાત સાચી છે. સારા માણસો હોય છે, કામ કરે એવા માણસો હોય, પણ આપણા દેશ ની અંદર રાજકારણ બહુ નડે છે બેન, એની બધી કરાઈ નાખે. સારા માણસો હોય ને બિલકુલ, પરંતુ અત્યારે જે અધિકારીઓ છે તે રાજકારણ પણ ચલાવી નથી લેતા, તે અંગે શું કહેવું છે? આવા આ પ્રકારના અધિકારીઓ સમગ્ર ભારતને મળવા જોઈએ. ભારતને 100% મળવા જ જોઈએ ને, મળવા જ જોઈએ, સાચી વાત છે, પણ રાજકારણ વાળા રહેવા નહીં દે બેન, એની બદલી કરાઈ નાખશે. તમે જોજો, આપણે ઘણો ટાઈમ ઉમર કમિશનર હતા, કઈક નામ તો હું ભૂલી ગયો, અમારા રાજકોટના, તે બી નેતાએ બદલી કરાવી નાખી છે. સારા સારા કમિશનર હતા, પણ તે બી કઈક બદલી કરાવી નાખેલી, મને નામ અત્યારે હું ભૂલી ગયો છું હાલમાં. એટલે આ નેતાઓને મોટા મોટી તકલીફ છે, સારા માણસો હોય ને એને રહેવા નથી દેતા, તરત બદલી કરાવી નાખે. એટલે મોટા મોટું દૂષણ બને તો આપણું રાજકારણ છે બેન, ગમે એવા સારા માણસો છે. અને ચૂંટણી આવશે ને, તમે જોજો 4-6 મહિનામાં બધી બદલી કરાવી નાખતા હોય. શું કામ કે એને કોઈ પણ નડતમ રૂપ હોય ને એને ન રાખે, એના એના મળતિયા હોય ને એને રાખતા હોય છે. આવું રાજકારણ આપણા દેશ ની અંદર મોટા મોટું દૂષણ બને તો રાજકારણ છે. એટલે આપણા પબ્લિક ને બધાને નડે છે બેન. સારા માણસો કામ કરતા હોય છે, પણ રાજકારણ ની હિસાબે એની બદલી કરાવી નાખતા હોય છે. આવું મોટા મોટું અમે જોતા આવી છે. 50 વર્ષની મારી ઉંમર છે, 51 વર્ષની, પણ આવું અમે જાજુ જોયેલું છે. એટલે આ દેશ ની અંદર મોટા મોટી ખામી હોય ને તો આ છે બેનજી. જી જી બિલકુલ, ખેડૂત મિત્ર જોડાવા બદલ આપનો આભાર. વાત કરીએ વધુ એક દર્શક મિત્ર ઇન્દ્રસિંહ આપણી સાથે જોડી ગયા છે. ઇન્દ્રસિંહ, જણાવશો જે રીતે હાલ બે અધિકારીઓ અમદાવાદને મળ્યા છે, શું કહેશો આપ અંગે? હજુ પણ તેમને કેવા પ્રકારના કાર્ય કરવા જોઈએ અમદાવાદમાં? સૌ પ્રથમ આપણે ટીવીનો અવાજ ધીરો કરી દેશો. હાજી, ખાસ તો મારે ઈ કહેવાનું છે કે સારા જે અધિકારીઓ છે ને, એમને આ સરકાર રહેવા નથી દેતી. નિષ્ઠાને પ્રમાણિક અધિકારીની જરૂર નથી, આને તો ભ્રષ્ટાચારી અધિકારીની જરૂર છે. એટલે સારા જે અધિકારી ને ગોંડલ સી પ્રકરણની તપાસમાં ડીએસપી ને કલેક્ટર કડક થયા છે ને, તો એમની બદલી નો થઈ જાય ને, એ સદબુદ્ધિ આપે સરકારને. જો આ સરકાર સામે જે અધિકારી કરે ને કડક આજે કામ કરે ને, એટલે એને સસ્પેન્ડ કરે અને બદલી કરે, તો આ એક સરકારની મોટી ખામી છે. તટસ્થ તપાસે આરસી ફરતું કૃષિ પ્રધાન બોલ્યા કે ચમરબંધી છે તો છોડી દે, ભાજપના છે કોંગ્રેસ, કોંગ્રેસના એમાં લેવા દેવા કયો છે? ભાજપનો આખો કેલિકો મિલનો તાકો પકડાઈ ગયો છે. અને તમે જોવો, ભ્રષ્ટાચાર કર્યા 11 જગ્યાએ, ભ્રષ્ટાચાર ને સિંહ હળગાવ્યું, બારદાન હળગાવ્યા, સિંહ નાખ્યું, સિંહમાં કાંકરા નાખ્યા, સિંહની અંદર પથરા નાખ્યા. અને જુનાગઢ તમે જો, અને અનાજ ની ચોરી થઈ, એ પણ અને જુનાગઢ નું કૌભાંડ અકબંધ પડ્યું છે, એની અંદર આવી મોટી ભેર થઈ છે. ચણા ની અંદર ભેર થશે, તુવેર માં ભેર થશે, સિંગ માં, એ આ બધું કોણ કરે છે? આ ચંદાર ચોકડી જે ભાજપ ના ચીટડિયા છે ને, એ બધા આની અંદર ઘૂસી ગયા છે. અને ઉપર સુધી અત્યાર સુધી એમ જ હતું કે જેટલું થાય તો કહ્યું, પછી વારો આવે કે ન આવે. એટલે આ સરકાર માં બેઠેલા, એટલે સરકાર ને હવે રેલવા આવ્યો કે પતન થઈ જવાનું છે ને, એટલે સરકાર એમ કે છે કે ચમરબંધી ને છોડશું ને કઈ, પણ તમારા છે જે કઈ છોડશું ને, તો તમને એના જવાબ મળશે. આ ઈટ નો જવાબ પથ્થર થી મળશે. સરકાર ની પાછળ આપણે જનતા એ જાગવું પડશે. આ સરકાર બોલે છે કઈ અને કરે છે કઈ, એકલું ખોટું બોલે છે અને એટલી જાહેરાત પ્રચારમાં પૈસા નાખે છે. આ સરકાર ને બે પ્લાન હોય, એક નોન પ્લાન અને એક પ્લાન. હવે નોન પ્લાન ની અંદર કરોડો રૂપિયા વાપરે છે, પ્લાન માં કઈ વાપરતા નથી. એટલે સમજી વિચારીને જો આ સરકાર ને 2019 માં
ધડાકો થશે અને એને વિજય સંપર્ક ગોઠવવું પડશે. જી 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 બિલકુલ ઇન્દ્રસિંહ, જોડા બદલ આભાર. વધુ એક દર્શક મિત્ર વિજયભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. વિજયભાઈ શું કહેશો, જે રીતે હાલ અમદાવાદને બે કમિશનર મળ્યા છે, લાગે છે સંપર્ક કપાયો છે. વાત કરીએ જે રીતે અમદાવાદને હાલ બે એવા પોલીસ કમિશનર મળ્યા છે અને સાથે જ મ્યુનિસિપલ કમિશનર પણ એકે સિંહ અને વિજય નહેરા, જે રીતે હાલ સમગ્ર અમદાવાદમાં મહાઝુંબેશ ચલાવી રહ્યા છે, કાર્યવાહી કરી રહ્યા છે, ખૂબ જ સરાહનીય કાર્યવાહી કરી રહ્યા છે. બીજી તરફ જે રીતની વાત સોશિયલ મીડિયા પર વહેતી થઈ હતી કે તેમની બદલી 15 ઓગસ્ટ સુધીમાં કરી દેવામાં આવશે, ત્યારે પબ્લિકનો પણ તેટલો જ તેમને સાથ મળ્યો હતો. તો આગળ વાત કરીએ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવશો. જી બાબુભાઈ, શું કહેવું છે કે જે રીતના અધિકારીઓ બે અમદાવાદને મળ્યા છે, શું કહેવું છે આપનું આ અંગે? મારું કહેવાનું એ છે કે દબાણ દૂર કરે છે એ ઘણું સારું કામ છે. જી, ઘણું સારું છે, પરંતુ અત્યાર સુધી જે દબાણો થયા, આવનારા દિવસોમાં હજુ પણ તેમણે પોતાના કાર્યશૈલીમાં કેવા પ્રકારના સુધારા કરવા જોઈએ? કાયમી ધોરણે ચાલુ રાખવું જોઈએ. કોઈ પણ નાના નાના દબાણો દૂર થાય છે. સૌ પ્રથમ આપના ટીવીનો અવાજ ધીરો કરી દેશો. મારું કહેવાનું એ થાય છે, હું મોરબીમાં જાહેર રીતના પ્રશ્ન માટે 10 વર્ષ થયા લડું છું. માં કલેક્ટર સાહેબે દબાણ દૂર કરવાનો હુકમ કરી દીધો, માપણી કરી દીધી, એડમિશન કરી દીધું, પણ ચીફ ઓફિસર સાહેબ ને મામલતદાર સાહેબ દબાણ દૂર નથી કરતા. છેલ્લા 2 વર્ષ થયા દબાણ દૂર કરવાનો પણ હુકમ કરી દીધો. જો આમાં અધિકારીઓ કામ ન કરતા, એના પર કઈ પગલા, આજે જ હું કલેક્ટર સાહેબ ને ઓફિસે ગયો હતો. અમે હુકમ તો કરી દીધો, હુકમ કરી દીધા થી શું એનો અમલવારી ન થાય? જિલ્લા સંકલન સમિતિમાં મૂકો, જિલ્લા સ્વાગતમાં મૂકો. છેલ્લા 8 વર્ષ થી લડું છું, 3 મુખ્યમંત્રી બદલા, 4 કલેક્ટર બદલા, પ્રશ્ન નું નિરાકરણ આવતું નથી. બાબુભાઈ શું કહેશો કે જે રીતના અમદાવાદના હાલ કમિશનર છે, તે રીતના તમામ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતને મળવા જોઈએ? મળવા જોઈએ, મળે ચોક્કસ. આવા અધિકારી આવશે તો જ સુધરશે, નહીતર ટ્રાફિક સમસ્યા એટલી વધી જવાની છે અને માણસો કાયદાનો અમલ થશે નહીં તો પછી જેની ઈચ્છા પડી આ બાંધકામ કરવા મળશે. એટલે એ તો ઘણું ઘણું ખોટું થઈ રહ્યું છે. આવા સારા અધિકારીઓ મળશે તો જ થશે. અને મોરબીમાં આવા અધિકારી મળે એના તમે પ્રયત્ન કરો. અને અમારો એક આ પ્રશ્ન છે દબાણનો, આવા ફ્રોડનો, એના માટે તમે થોડું તમારા ઓલામાં લ્યો. બિલકુલ બિલકુલ બાબુભાઈ, જોડાવા બદલ આભાર. વધુ એક દર્શક મિત્ર કિરીટભાઈ આપણી સાથે જોડી ગયા છે. કિરીટભાઈ જણાવશો, અમદાવાદમાં જે રીતે હાલ બે પોલીસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનર બંને જે રીતે કામ કરી રહ્યા છે, શું કહેશો આપ, આપની દ્રષ્ટિએ આ કેવા પ્રકારનું કાર્ય કરી રહ્યા છે? બેન, આનંદ થઈ ગયો કે સદભાગ્ય અમદાવાદના આવા બે કમિશનર મળ્યા અને ગુજરાત બધા શહેરોને મળે. જી, બીજું શું કહેવું છે, આવનારા દિવસોમાં હજુ પણ કેવા પ્રકારના સુધારા તેમણે પોતાના કાર્યોમાં કરવા જોઈએ? શિવાંગીબેન, તમારા મારફતે હું એટલું કહીશ કે જે એકદમ એટેક કરે છે ને, આ કાર્યવાહી થોડો સમય ચાલે પણ પ્રજાને જાણ કરી દે. અને મારે તમારા માધ્યમથી એટલું કહેવું છે કે બહુ સારા બંને કમિશનર છે અને હાઈકોર્ટનો બી આભાર માન્ય એટલો ઓછો છે. કારણ કે તમે જુઓ, કરોડો રૂપિયા લોકો પ્રજાનો ટેક્સ લઈને, કોર્પોરેશનના કોર્પોરેટરોથી માંડીને મેયરથી માંડીને, ભ્રષ્ટાચાર બરાબર, ક્યાંય ઓપિનિયન પોલ કરાવવાની જરૂર છે નહીં. પણ હું તમને એટલું કહીશ કે આ બે જે કમિશનરો કામ કરે છે, પણ લોકોને 2-5 દિવસનો સમય આપે, એમને જાહેર કરે, મતલબ કે નોટિસ દ્વારા જાણ કરે. અને બીજું કે શેરીએ આપણા પૈસાના ટેક્સથી જ બધી જગ્યાએ બેનર લગાવે કે ભાઈ તમે સહકાર આપો પ્રજા, તમારા માટે જ આ કામ છે. અને સાથે મળીને આપણે બધા અમદાવાદને હેરિટેજ અને જે મેટ્રો અને જે બધા એના દરજ્જા મળ્યા છે એને જાળવીએ અને અમદાવાદનું નામ દુનિયામાં રોશન કરીએ. અને આ તમારા માધ્યમથી એટલું કહીશ કે પ્રજા એટલું ધ્યાન રાખે કે કેશવ કુમાર સાહેબ મળ્યા હતા અમદાવાદને કમિશનર, એમની જેમ વર્લ્ડ બેંકમાં બદલી થઈ ગઈ હતી એમ આમ આ બંને કમિશનરોની બદલી ના થાય, બસ એટલું અમે પ્રજા તરીકે. જી બિલકુલ, કિરીટભાઈ જોડા બદલ આભાર. વધુ એક દર્શક મિત્ર ત્રિભુવનભાઈ આપણી સાથે જોડી ગયા છે. ત્રિભુવનભાઈ શું કહેશો આપ, જે રીતે હાલ પોલીસ અને તંત્ર એક સાથે મળી અને એક જૂથ થઈ કામ કરી રહ્યું છે, કેવા પ્રકારની કાર્યવાહી આપને લાગી રહી છે?
પોલીસ ને તંત્ર સાથે જે કામ કરે છે, હું આજે બી કઉ છું, કાયમ ડિબેટ માં કઉ છું ને આજે બી કઉ છું મારા મંતવ્યમાં, કે આમની જે તાકાત છે ને, આ જે કમિશનર સાહેબ ને આજે આયા, હજુ એવા બહુ બધા છે, એમને કામ કરવા દો, એમના કામમાં દખલ ના કરો, જે કામ જે ડિપાર્ટમેન્ટ નું સોંપ્યું છે એ જ કામ એમને ખંતથી કરવા દો. બાકી અધિકારીઓ તો આવા બહુ ખેરનાર સાહેબ નું શું થયેલું આગળ આપણે જોયેલું છે, તમને તો ખબર જ હશે બેન, અમે તો ગામડાના માણસ, અમને ખ્યાલ ના હોય. આવા અધિકારીઓ જબરજસ્ત આવે છે, એમને આ લોકો ટક્કર નથી દેતા. મેઇન વસ્તુ એ છે, સિંહની તાકાત એના પંજાના નખમાં છે, એના નખ કાઢી દેવામાં આવે ને તો સિંહની તાકાત રહેતી નથી. આ બધા સિંહ સિંહ જ છે. આ કલેક્ટર, આ જે આઈએએસ અધિકારીઓ જે આવે છે, એ કેટલું જ્ઞાન લઈને એટલી બધી એમની, અરે કોઈ મંત્રી પાસે એટલો પાવર, એટલું નોલેજ નહીં હોય. જી જી બિલકુલ. ત્રિભુવનભાઈ જોડાવા બદલ આભાર. વધુ એક દર્શક મિત્ર સચિનભાઈ આપણી સાથે જોડી ગયા છે. સચિનભાઈ શું કહેશો, જે રીતે હાલ સમગ્ર અમદાવાદમાં કાર્યવાહી ચાલી રહી છે, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. વાત કરીએ, જે રીતે હાલ સમગ્ર અમદાવાદમાં કાર્યવાહી ચાલી રહી છે, તમામ લોકો આ બંને અધિકારીઓની સાથે છે અને તેમના કાર્યની સરાહના કરી રહ્યા છે. તો બીજી તરફ હાઈકોર્ટ પણ તેમના કાર્યની સરાહના કરી હતી અને કોર્ટે પણ જણાવ્યું હતું કે અમદાવાદને આ જ પ્રકારના અધિકારીઓની જરૂર છે. તો બીજી તરફ વિજય નહેરાને જે રીતે તેમને પોસ્ટિંગ મળતું હતું અને સાથે જ તેમની ઉચ્ચ અધિકારી તરીકેની નિમણૂક પણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે જણાવ્યું કે ના, અમદાવાદને મારી હજુ પણ જરૂર છે અને તેમણે અમદાવાદમાં રહેવાનું પસંદ કર્યું. તો બીજી તરફ વાત કરીએ, જે રીતે વાતો વહેતી થઈ હતી અને લોકો કહી રહ્યા હતા કે 15 ઓગસ્ટ સુધીમાં તેમની બદલી કરી દેવામાં આવશે, પરંતુ તે હાલ રદ થઈ ગઈ છે. આ તમામ વાતો પોકળ સાબિત થઈ ગઈ છે અને હજુ પણ આવનારા દિવસોમાં અમદાવાદમાં વધુ સમય સુધી આ બંને અધિકારીઓ કાર્ય કરશે. તો વધુ એક દર્શક મિત્ર મોહનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. મોહનભાઈ શું કહેશો, જે રીતે અમદાવાદને બે અધિકારીઓ મળ્યા છે એકદમ સિંઘમ જેવા, શું કહેવું છે આપનું? એમનું કામ તો ખરેખર બહુ ઓનેસ્ટ કામ છે, બહુ સરસ કામ કરી રહ્યા છે. અને એક બીજી વાત છે કે આજે એ જે કામ કરી રહ્યા છે બંને અધિકારીઓ, અને બીજું કે આપણને જો સારા મુખ્યમંત્રી મળ્યા હોય મોદી સાહેબ પછી તો વિજય રૂપાણી સાહેબ છે, કારણ કે બિલકુલ પારદર્શક અને બેદાગ માણસ છે. અને બીજું બી છે બેન, અને બીજું એમને તો ગુજરાત મારું સ્વચ્છ હોય એવી એક એમની એ પણ છે, એટલે આ કામ અટકશે નહીં બેન. અને વિપક્ષના ગોળા તો હવે વિરોધ પક્ષ છે, કોઈ બી છે ઉડાડ્યા ભલે કરતા, પણ મને પૂરેપૂરો ભરોસો જ્યાં સુધી વિજય રૂપાણી સાહેબ છે ત્યાં સુધી એ બંને અધિકારીઓને કઈ જ નહીં થાય. અને કામ ખરેખર બહુ જ સરસ છે. અને જો ગુજરાત ની દરેક જગ્યા જો આવા અધિકારીઓ હોય અને મુખ્યમંત્રી હોય સૌથી પહેલા બેન, કારણ કે હવે હા, હવે બંને જો ફરીને કામ કરતા હોય તો કોઈના બાપ ની તાકાત નથી, શું બદલી કરાય છે. મોહનભાઈ શું કહેશો કે જે રીતે હાલ તેમની જે કાર્યવાહી તેઓ કરી રહ્યા છે, હજુ પણ કોઈ સુધારાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે આપને? ના બેન, અત્યારે તો આ શું છે, જે ચાલે છે બરાબર છે, બાકીનું સૂચન શું છે કે પછી એ ટીમ લે. જી બિલકુલ મોહનભાઈ, જોડા બદલ આભાર. વધુ એક દર્શક મિત્ર જીતુભાઈ આપણી સાથે જોડી ગયા છે. જીતુભાઈ શું કહેશો, જે રીતે બે અધિકારીઓ હાલ અમદાવાદમાં કામ કરી રહ્યા છે, મહાઝુંબેશ ચલાવી રહ્યા છે, કેટલું સારી રીતનું કાર્ય કહી શકાય? બહુ સરસ કામ કરી રહ્યા છે. હું આ બે અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે, એમના મોબાઈલ નંબર જાહેરમાં 10 મીટર મોબાઈલ નંબર સુધારો કરવો છે મોબાઈલ નંબર મૂકો, તમે ઘેર મૂકો એમના નંબરો, લોકો જાહેર કરશે, લોકો એમને કમ્પ્લેન કરશે અને લોકોને અવેરનેસ આવશે. જ્યાં સુધી સામાન્ય માણસ મોબાઈલ આવી ગયા છે, તો મારા જેવા મોબાઈલ નંબર એમને આપીએ અને એમને કહીએ કે કમિશનર અહીંયા આવી જાઓ, જુઓ તમે, તથા કઈ આવીને જુએ નંબર જોઈને મોબાઈલ નંબર મૂકો.
જીતુભાઈ, આજના 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 પેપરમાં તેમનો નંબર જાહેર કરવામાં આવ્યો છે. હા, તેમનો નંબર જાહેર કરવામાં આવ્યો છે. એની જાહેર કરવામાં નહીં, તમે કહે છે બેન, તમે જાહેર કરશો ને એ તો અમારા અભિયાન માણસો ખબર જ નહીં પડે. અને મોબાઈલ નંબર જાહેર મૂકો, જેમ બસ્યાનું પાછા લખો છો, જ્યાં જ્યાં બસ્યાના પાછા પર જાહેર જ ના મૂકો, એમનો મોબાઈલ નંબર મૂકો. જીતુભાઈ, જોડાવા બદલ આભાર. વાત કરીએ જે રીતની લોક માંગ ઉઠી છે કે હજુ પણ કેટલાક નંબર જાહેર કરવા જોઈએ જનતા માટે અને કેટલીક સુવિધાઓ પૂરી પાડવી જોઈએ, તો બીજી તરફ વાત કરીએ જે રીતે એક સાથે આ સમગ્ર કામ એક સાથે કરવામાં આવી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક લોકોને તે પણ પચાવવામાં ક્યાંક તકલીફ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. એક સાથે જ જે રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે, બીજી તરફ ટ્રાફિક ઝુંબેશ ચલાવવામાં આવી છે, ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી રહી છે, લાગી રહ્યું છે કે ક્યાંક ધીમી ગતિએ હજુ પણ કામની જરૂર લાગી રહી છે. આ જ મુદ્દા પર યથાવત રહીશું, આગળ પણ ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. મારું મંતવ્યમાં હાલ વાત કરી રહ્યા છીએ જે રીતે અમદાવાદને બે અધિકારીઓ મળ્યા છે, એક પોલીસ કમિશનર અને એક મ્યુનિસિપલ કમિશનર, જે રીતે કાર્યવાહી કરી રહ્યા છે, મહાઝુંબેશ ચલાવી રહ્યા છે. એક સાથે ઘણા બધા સુધારા છેલ્લા અમદાવાદમાં છેલ્લા 15 દિવસમાં લોકોને જોવા મળ્યા છે. વાત હોય ટ્રાફિકની કે પછી દબાણ હટાવવાની, ત્યારે પોલીસ અને તંત્ર એક સાથે થઈ જે રીતે કડકાઈ ભર્યું વર્તન તો કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પૂરેપૂરો 100% સુધાર અમદાવાદવાસીઓમાં પણ જોવા મળ્યો છે. તો બીજી તરફ લોકો તેની સામે રોષ વ્યક્ત નથી કરી રહ્યા, લોકો તેની સરાહના કરી રહ્યા છે, લોકોને પણ આ કાર્ય ખૂબ જ પસંદ પડી રહ્યું છે. તો વાત કરીએ દર્શક મિત્ર, ખેડૂત મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જી જણાવશો, શું કહેશો આપ? નમસ્કાર, અમારે જગદીશન કરીને હતા બેનજી, આજ લાડો ટાઈમ થઈ ગયો. કમિશનર જગદીશન હતા, મેં તમને વાત કરી. જી જી, કમિશનર જગદીશન હતા, બહુ ટોપ કમિશનર હતા. અને આવા કમિશનર હોવા જોઈએ, કેમ કે રાજકોટ બહુ સોલિડ કહેવાય, કારણે બનાવીને છે કે બહુ કામ એનું ઊંચું હતું. જો આવા જગદીશન જેવા જો આપણા દેશની અંદર સારા આવે ને કમિશનર, તો બહુ મજા આવી જાય, કામ સારું કરે. પણ નેતાની હિસાબે બદલી કરાવી નાખતા હોય, એના કોઈ મકાન એના હગાવાલાને આ કે કાંઈ પડાવતા હોય ને, એટલે એની બદલી કરાવી નાખતા હોય. આ મોટા મોટો પ્રોબ્લેમ છે, નકર આપણા દેશની અંદર કોઈ ખૂન ખરાબા ન થાય. જો નેતા હોય ને એટલી હિસાબે આ પોઝિશન થાય છે, નકર કોઈ જાતનું કાંઈ દુનિયાની અંદર કાંઈ પણ ન થાય, કેમ કે કોઈ ટાઈપનું કાંઈ ન થાય. પણ આપણું રાજકારણ છે ને એ જ નડે છે, એટલે આ બધું થતું હોય છે. નકર ખૂન ખરાબા કાંઈ પણ ન થાય, ચોરી આ છે કોઈ વસ્તુ, કેમ કે અધિકારીઓ સારા જ હોય છે, પણ એની બદલી કરાઈ નાખે ને એટલે આ પોઝિશન થાય છે. જી જી, બિલકુલ, આભાર જોડા બદલ. વધુ એક દર્શક મિત્ર ભોળાભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. ભોળાભાઈ, શું કહેશો જે રીતે હાલ અમદાવાદમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, શું અમદાવાદમાં જ બદલાવ જોઈએ છે કે સમગ્ર ગુજરાતમાં? મેડમ, આ જે કામગીરી જોઈ ને તો બીજા અધિકારીઓ અને એક સમાજ એક ઉલ્લાસ અને નવી આશા જોવા મળે છે કે અમદાવાદ શુદ્ધ બનશે અને આની અસર આખા રાજ્યમાં બધી જગ્યા મળશે. આ બંને કમિશનરો જે જુસ્સા અને ઉત્સાહથી કામ કરે છે, એનાથી એનો સબોર્ડિનેટ સ્ટાફ અને જે પ્રબુદ્ધ નાગરિકો એક ખુશીની લાગણી અનુભવે છે. બંને કમિશનરો જે પદ્ધતિથી કામ કરે છે, લોકશાહીની પૂરી મર્યાદા જાળવીને. શું કહેશો ભોળાભાઈ, જે રીતે કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવી રહી છે, એક સાથે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું લાગી રહ્યું છે, હજી તેમની થોડીક કાર્ય કરવાની ગતિ ધીરી કરવી જોઈએ કે કેમ? ના, કાર્ય કરવાની કારણ કે કામ એટલા બધા વર્ષો જૂના પડ્યા છે કે જેમાં કાર્યગતિ જો ધીરી કરશે ને તો સમાજમાં આટલું બધું અવેરનેસ નહીં આવે. આમાં ઘણી બધી વિવાદો થઈ શકે, પરંતુ બંને કમિશનરની નિષ્ઠા છે ને એ લોકોમાં બહુ જબરજસ્ત પ્રતિભાવ છે. એમની નિષ્ઠા માટે કોઈને શંકા નથી. જેટલી ઉલ્લાસથી કામગીરી કરે છે ને એટલે એનો પ્રતિભાવ સારો મળશે જ બંને કમિશનરને. અને આ બંને કમિશનરોમાં ગુજરાતની આશા બંધાણી છે મેડમ. જી બિલકુલ, ભોળાભાઈ જોડાવા બદલ આભાર. વાત કરી રહ્યા છે જે રીતે બંને અધિકારીઓ કાર્ય કરી રહ્યા છે, લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે, ખૂબ જ તેમની સરાહના કરવામાં આવી રહી છે. તો આવનારા દિવસોમાં ન માત્ર અમદાવાદમાં જ સુધારો, પરંતુ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતભરમાં લોકો આ પ્રકારનો સુધારો જોવા ઈચ્છી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક દર્શક મિત્રોનું કહેવું છે કે જે રીતે જે ગતિથી તેમનું કાર્ય કરવામાં આવી રહ્યું છે તે યથાવત રાખે અને સાથે સાથે લાંબા સમયનું આ કાર્ય કરવામાં આવે તેવી તેઓ આશા રાખી રહ્યા છે. વાત કરીએ જે રીતે આપણા તંત્રમાં આ પ્રકારની બદલીઓ કરી દેવામાં આવતી હોય છે, રાજકારણ કરવામાં આવતું હોય છે, લોકોમાં તે બીક છે કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના અધિકારીઓ અમદાવાદને મળ્યા તો છે સદનસીબે, પરંતુ તેમની પણ બદલી ન થઈ જાય તે માટે લોકો ચિંતિત છે.
બીજી તરફ આ અધિકારીઓ અને લોકો વાત કરી રહ્યા છે કે હજુ પણ લાંબા સમયની આ તમામ કાર્યવાહી રહે, માત્ર ટૂંકા ગાળાની કાર્યવાહી ન કરવામાં આવે. વાત કરીએ જે રીતે ટ્રાફિક મુદ્દે પણ કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે, તો બીજી તરફ દબાણની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં હવે ઢોર ઢાંખરને પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે. પાર્કિંગ મુદ્દે પણ તેમના દ્વારા સફાઈ અભિયાન બોલાવવામાં આવ્યું છે, તો સ્વચ્છ ભારત માટે પણ એક અમદાવાદમાં શરૂઆત કરવામાં આવી છે. તમામ અધિકારીઓને જે રીતે તેમના કાર્યમાં બેદરકારી સામે આવતી હતી, સ્વચ્છતાની લઈને જો બાબત હોય તો તેમના અધિકારીઓને પણ ટકોર કરવામાં આવી છે. આ તમામ ચારે તરફ ધ્યાન રાખી અને તમામ લોકોને સાથે રાખી અને કાર્યવાહી તેમના દ્વારામાં કરવામાં આવી રહી છે. વધુ એક દર્શક મિત્ર પ્રશાંતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ શું કહેશો, જે રીતના અધિકારીઓ અમદાવાદને મળ્યા છે, કેવી કાર્યવાહી છે તેમની, શું કહેશો, આપના મંતવ્ય શું છે તેમાં? બહુ સરસ કામગીરી છે અને બહુ સારી રીતે સફાઈ કરી રહ્યા છે, પણ આપણે પ્રશાસનની સામે છે ને નબળા પડી જાય. આપણી પાસે ડાબા જ ઓફિસરો પણ છે, પણ નેતાઓ બહારથી શરીફ અને અંદરથી પ્રેશરો લાવી, એટલે બહારથી ઈમાનદારીની વાત કરે અને અંદરથી એ લોકો પ્રેશર લાવી અને આવા ઓફિસરોના છે ને કોન્ટ્રાક્ટ તોડી નાખે છે, બરોબર, અને એ લોકોની બદલીઓ કરાવી નાખે છે. એ એક થોડુંક સરકારી એક થોડુંક નેતાઓમાં જે છે એ થોડુંક કરવું જોઈએ અને આ સારા કામ કરતા હોય કરવા દેવા જોઈએ. જી જી બિલકુલ, પ્રશાંતભાઈ જોડાવા બદલ આભાર આપનો. વાત કરીએ મળતી માહિતી મુજબ માત્ર 12 કલાકમાં જ કમિશનરનો નંબર જાહેર કરતા તેમને 5000થી પણ વધુ કોલ આવ્યા હતા, તો બીજી તરફ કમિશનર તેમનો પોતાનો વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે જાહેર જનતા માટે, કે તેમને કોઈ પણ પ્રકારની પડતી મુશ્કેલીઓ તે તેમની સાથે શેર કરી શકે છે અથવા તો જે પણ કોઈ બાબત હોય તે તેમની સાથે શેર કરી શકે છે. આ પ્રકારના અધિકારીઓ સૌ પ્રથમ વખત અમદાવાદને મળ્યા છે, ત્યારે હજુ પણ આવનારા દિવસોમાં તેમની કાર્યવાહી યથાવત રહે તેવી લોકમાંગ ઉઠી છે. તો બીજી તરફ સરકારે પણ તેમની કોઈ પ્રકારની બદલી નથી થવાની તેવી જાહેરાત કરી દીધી છે. તો વાત કરીએ હાઈકોર્ટની ટકોર બાદ આ સમગ્ર મામલો ઊભો થયો હતો અને હાઈકોર્ટ દ્વારા જે ટ્રાફિક મુદ્દે પાર્કિંગ મુદ્દે તેમને ટકોર કરવામાં આવી હતી ત્યારબાદથી તેની શરૂઆત થઈ ગઈ છે અને તે આગ હજુ પણ ચાલી ઉઠી છે. તો વાત કરીએ પાર્કિંગ મુદ્દે પણ હાઈકોર્ટ દ્વારા જે ટકોર કરવામાં આવી હતી, માત્ર એક જ અઠવાડિયામાં તેમણે પોતાની કાર્યવાહી કરી અને બતાડી દીધી હતી. ન માત્ર અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પરંતુ પૂર્વ વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવી અને તમામે તમામ જગ્યા પર ખુદ જાતે જઈ અને તપાસ હાથ ધરવામાં આવી હતી અને તમામ અધિકારીઓને કામે લગાડ્યા હતા. તો આ પ્રકારની વાતની જો વાત કરવામાં આવે તો અધિકારીઓ જે રીતે વાત કામ કરી રહ્યા છે તે ખૂબ જ સરાહનીય છે, જાહેર જનતાને પણ ખૂબ જ યોગ્ય લાગી રહ્યું છે. તો બીજી તરફ લોકો પણ કહી રહ્યા છે કે જે રીતે રાજકારણ બહુ કરવામાં આવે છે ત્યારે આ વખતે આ બાબતમાં રાજકારણ ન થાય અને તેમની બદલી ન કરવામાં આવે. વધુ એક દર્શક મિત્ર પ્રમોદભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રમોદભાઈ જણાવશો, શું કહેશો આ અંગે, જે રીતે અમદાવાદને 2 અધિકારીઓ મળ્યા છે? હેલો જી. હા, બંને અધિકારીઓ ખૂબ અભિનંદનને પાત્ર છે જી, અને આજે આવા અધિકારીની જરૂર પણ છે અત્યારે, કારણ કે જે કાયદાની રીતે કામ કરે અને લોકોની પાસે કરાવડાવે છે કામ જી જી. બંને અધિકારીઓ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે અને જો આવા અધિકારીઓ પ્રામાણિકતાથી કામ કરશે તો જરૂર અમને નિષ્ઠા મળશે. પ્રમોદભાઈ જે રીતે તે બંને કાર્ય કરી રહ્યા છે, બંને અધિકારીઓ કેવા પ્રકારનો બદલાવ ઈચ્છો છો આપ અને આ કયા સ્તર સુધીનો બદલાવ આવે, માત્ર અમદાવાદ સુધીનો કે સમગ્ર ગુજરાત કે સમગ્ર ભારત? સમગ્ર ગુજરાતમાં કરે અને ભારતમાં કરે તો કોઈને વાંધો નથી, પણ પ્રજાની સુખાકારી માટે એને કાયદાને કલમને જી બિલકુલ કલમને કાયદાની કલમની રીતે કામ કરે તો કોઈ વાંધો નથી, કોઈને નુકસાન ન થાય, કોઈનો આત્માને દુઃખ ન થાય અને જે કાયદેસર કામ કરે તેમાં કોઈને વાંધો હોય ના શકે, તો ખરેખર બંને અધિકારીઓ અભિનંદનને પાત્ર છે. અને જ્યારે અધિકારીઓ કામ કરતા હોય ત્યારે એમાં જો નેતાઓ વચ્ચે ધાર્યું પોતાનું કરાવે ત્યારે તેઓને હથિયાર ગુઠ્ઠા થઈ જાય છે અને તેઓને કામ કરવાનું જે મોરલ હોય છે તૂટી જાય છે. એટલે માટે રાજકારણ વચ્ચે આવવું ના જોઈએ, તો જ આ કાર્ય અધિકારીઓ કરી શકે. દરેક અધિકારીઓ પોતપોતાની રીતે સક્ષમ જ હોય છે, પરંતુ આ ઉપલા અધિકારીઓના દબાણમાં આવવાથી અને જો એમનું ધાર્યું ના થાય તો પાછળથી એમને પણ
સહન કરવાનો વારો આવે ને જૂના પોપડા ઉભેરે, એટલે આ બધું અમદાવાદમાં જે રીતે બે અધિકારીઓ મળ્યા છે, એક મ્યુનિસિપલ અધિકારી અને એક પોલીસ કમિશનર, આ બંનેની કાર્યવાહીને ખૂબ જ સરાહના મળી રહી છે, ન માત્ર જાહેર જનતાની પરંતુ હાઈકોર્ટ દ્વારા પણ તેમના તારીફ કરવામાં આવી હતી. હાઈકોર્ટ જે રીતે ટકોર કર્યા બાદ માત્ર એક જ અઠવાડિયામાં તેમણે પોતાની કાર્યવાહી બતાવી હતી, કામગીરી બતાવી હતી અને તેઓ આ તમામ તબક્કાઓમાં પાર પડ્યા હતા. તો હાઈકોર્ટ પણ તેમને યથાવત રાખ્યા છે અને કોઈપણ પ્રકારની તેમની બદલીની જે વાત ઉઠી હતી તે કોઈપણ પ્રકારની બદલી થવાની નથી અને અમદાવાદને હજુ પણ ઘણા સમય સુધી આ પ્રકારના અધિકારી મળશે. તો આપ પણ ઈચ્છતા હોવ તો આ પ્રકારના અધિકારીઓની સાથે રહેશો અને તેમની કામની સરાહના કરતા રહેશો અને તેમના કાર્યમાં તેમને અટકળરૂપ ક્યાંય પણ ન થાવ તે માટેનું વચન આપજો. તો મારું મંતવ્યમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે નવા મુદ્દા સાથે ફરી મળીશું. મને આપશો રજા. નમસ્કાર.